વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ઇંગ્લિશનું સેકન્ડ એક્ઝામના મોડલ પેપરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને બહુ જ ઉપયોગી રહેશે ખાસ પૂરેપૂરો આ વિડિયો જોવાનો છે તમારી પરીક્ષા માટે આ પેપરનો વિડિયો તમને બહુ જ કામમાં આવશે તો સૌથી પહેલાં વાત કરીએ સેક્શન એની જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આનું સોલ્યુશન જોઈએ પહેલાં એક ખાસ કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ તમામે તમામ આઈએમપી એમ બ્લૂ પ્રિન્ટ્સ જેટલા પણ એસાઈનમેન્ટના વિડીયો અવેલેબલ છે બધું જ મળી જશે તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ધોરણ દસ અગિયાર માટે પણ અવેલેબલ છે તો તમારા જે મિત્રો ધોરણ દસમાં છે અગિયારમાં છે એમને પણ શેર કરશો તો બહુ જ આપણી ચેનલને ઉપયોગી રહેશે ફાયદો થશે તો પ્લીઝ એટલું કરજો જેથી આપણી ચેનલ ગ્રો થાય અને તમે પણ ગ્રો થાવ તો સૌથી પહેલાં તો જો ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે તો અહીંયા જો તમારે પહેલાં પૂરેપૂરો ફકરો વાંચી લેવાનો ઓકે કે ભાઈ ચાલો શાંતિથી વાંચી લીધો એના પછી પ્રશ્ન વાંચવાના તો મન તો ખ્યાલ જ છે એટલા માટે ડાયરેક્ટ આપણે આન્સર જોઈશું ટાઈમના બગડે તો એડવાઇસ ઇઝ ગિવન હિયર ટુ ગેટ તો શું છે કે ગેટ રીડ ઓફ ધ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા કે ભાઈ અહીંયા શું છે ભાઈ એક છોકરો ગુટકા ખાતો હોય છે તમે પાઠ વાંચો જશો ઓલરેડી તો એના ઉપર છે બરાબર ત્યારબાદ વોટ શૂડ द बॉय डू वेन ही फील्स लाइक चूइंग गुटका कि भाई छोकरा ने एम फील था कि भाई चलो हमें गुटखा चावी है तो एने शू करव जीइए तो जो अं लखलरे के भाई इंटरेस्टिंग न्यूज़ आइटम वाँचवी जुए अथवा आर्टिकल फ्रॉम अ न्यूज़ पेपर ओर प्ले ऑन द तबला बी विथ योर फ्रेंड्स टॉक टू देम प्ले सम गेम्स ऑफ योर चॉइस બરાબર અને પછી કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ તો આખે આખો જવાબ આવશે વેન હી ફીલ્સ લાઇક ચુ ઇન ગુટકા ધ બોયસ શુડ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ પછી આખે આખું એમનું એમ બરાબર તો આવી રીતે આન્સર લખવાનો છે ત્યારબાદ નેક્સ્ટ જે ફકરો છે જેમાં પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કૂકી ટુડે તો કૂકી માટે આજનો ઓર્ડર શું હતો તો ધ ઓર્ડર ફોર ધ કૂકી ફોર કૂકી ટુડે ઇઝ એન એરસ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7am तो यहां ऑलरेडी લખેલું જ છે બરાબર ત્યારબાદ વોટ થિંગ્સ કેન વી સી ઇન ધ પ્લાનિંગ રૂમ તો પ્લાનિંગ રૂમ માં આપણે શું શું જોઈ શકીએ છીએ તો જો અહીંયા જે કુક ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ફ્લાઇટ સોરી ફાઇટ નહીં ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ તો શું છે વી કેન સી મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ ત્યારબાદ પાંચમો પ્રશ્ન રેસ માં વોઝ સ્પાસ્ટિક ઈટ મીન્સ સી હેડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂરું કરવાનું છે તો એનો મતલબ શું છે કે સી હેડ નો કંટ્રોલ નો કંટ્રોલ ઓવર હિસ ઓર હર હેન્ડ્સ બરાબર તો અહીંયા તો છોકરી છે રેસમાં છોકરી જેટલા માટે હર આવશે તો નો કંટ્રોલ ઓવર હર હેન્ડ્સ એન્ડ લેક્સ ફ્રોમ બર્થ મતલબ પગ અને હાથ ઉપર કોઈ જ કંટ્રોલ ના હોય જન્મત હિજ ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વોટ કુડ રેસમાં ડૂ એન્ડ હરોન કે રેસમાં પોતાની જાતે શું કરી શકે તો રેસમાં શું કરી શકે તો રેસમાં કુડ ક્રોલ લખ્યું છે અહીંયા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ બટ શી કુડ ક્રોલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ હેન્ડ એન્ડ ટુ હેન્ડલ હર વિલ ચેર તો આખે આખો એ જવાબ આવશે ત્યારબાદ સાતમો પ્રશ્ન હાઉ ડીડ ધ લર્નિંગ સેન્ટર હેલ્પર લર્નિંગ સેન્ટર એણે કેવી રીતે મદદ કરી તો લર્નિંગ સેન્ટરે શું એ સ ઇવેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ એક શીખવાનું સેન્ટર હશે એનું બરાબર આવા લોકો માટે તો ત્યાં એને સ્પીચ થેરાપી આપવામાં આવી સી વોઝ ગીવન સ્પીચ થેરાપી થેરપ સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ તો એ આન્સરમાં લખવાનું રહેશે ત્યારબાદ રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો એક સ્ટેન્જા કવિતાનો આપી છે બરાબર નાનો ભાગ મેક અ લિસ્ટ ઓફ સ્મોલ એન્ડ બિગ થિંગ્સ તો નાની વસ્તુ શું છે મોટી વસ્તુ શું છે એનું લિસ્ટ બનાવવાનું છે તો પૂરી પૂરી પોઈમ તમે જો સમજ્યાશો તો તમે આનો જવાબ ઇઝીલી આપી શકશો તો અહીંયા જે સ્મોલ થિંગ્સ છે તે છે અ બીટ ઓફ ગ્રાસ ઘાસ અને બાસ એક માછલી નાની માછલી બરાબર પછી સમ બિગ થિંગ્સ તો કહી છે બુશ અને મસ્કી ત્યારબાદ વિચ કાઇન્ડ ઓફ અ ફીસ શુડ વન બી કેવી માછલી હોવી જોઈએ તો વન શુડ બી ધ લાઇવલીએસ્ટ બાસ લખ્યું છે લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેખ યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ ઇઝ કે ભાઈ જે શબ્દો છે એનો એક વાક્ય બનાવવાનો છે નાનું એવું બરાબર જેનો અર્થપૂર્ણ વાક્ય ક્લેન્જિંગ બેલ

તો કોણ કહે છે સોનિયા કહે છે ડોક્ટર શર્માને તો સોનિયા ટુ ડૉક્ટર શર્મા ડોન્ટ ગેટ કેરીડ અવે બાય એડ્સ તો ડૉક્ટર શાહ કહે છે દિલસાદને અ બિટ બમ્પી હિયર તો એ ત્યાગી કહે છે કુકીને બરાબર ત્યારબાદ નેક્સ્ટ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાએ પૂરવાની છે તમને ત્રણ ઓપ્શન આપ્યા છે લેન્ડેડ બ્રિઝ એન્ડ સવન તો ડાયરેક્ટ ખાલી જગ્યાએ જોઈશું અ ટ્રી એન્જોયિંગ ધ કુલ કુલ શું આવશે બ્રિઝ બ્રિઝ જે હવાની હોય ને મતલબ લહેર ઓકે ત્યારબાદ સડનલી અ લિટલ બર્ડ લેન્ડેડ શું આવશે લેન્ડેડ બરાબર સમર એટલે શું ના આવતા સમર તો આ બંનેમાંથી ક્યાંય આવશે નહીં બરાબર ત્યારબાદ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર ફગ્રામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના જે ચાર પ્રશ્ન છે ચાર ગુણ છે તો જો પહેલાં પૂરેપૂરું ફરી એકવાર વાંચી લેવાનું શાંતિથી બરાબર ઇન ઇન ધ ડોરવેઝ ટુડ અ ટોલ થીન વુમન ડ્રેસ ઇન ગ્રે ગ્રે એઝ સેડોઝ બધું છે આખું બરાબર આખે આખું આખે વાંચી લેવાનું બધું જ પછી પહેલો પ્રશ્ન છે ડિસ્ક્રાઈબ ધ વુમન તો વુમનને ડિસ્ક્રાઈબ કરવાનું જે આ બધું તમે ભણી રહ્યા છો શીખી રહ્યા છો તમને આ વિડીયો ઉપયોગી થઈ રહ્યો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો આ વિડીયોને એટલે મને મોટિવેશન મળે અને તમારા મિત્રોને પણ શેર કરજો તો વુમનને ડિસ્ક્રાઈબ કરવાની છે તો ધ વુમન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ટોલ એન્ડ થીન છે ટોલ એન્ડ થીન એન્ડ ડ્રેસ્ડ ઇન ગ્રે ડ્રેસ ઇન એટલે ગ્રે કલરના કપડાં પહેર્યા છે વિથ અ સેડ એન્ડ ટ્રેજિક ફેસ એન્ડ બિગ ડાર્ક આઈ સેડર ફૂલ ઓફ टियर्स तो आ थयो एनो डिस्क्रिप्शन એટલે વર્ણન વેર વોઝ ધ વુમન સ્ટેન્ડિંગ હુ this સ્ત્રી છે ક્યાં ઊભી હતી તો વુમન વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે બરાબર સિમ્પલ ત્યારબાદ 18મો પ્રશ્ન હાઉ ડીડ સી મૂવ ઇન ધ શોપ કેવિતે મૂવ થઈ કેવી રીતે ગઈ તો સી મૂવ સ્લોલી તો સ્લોલી ઇન ધ શોપ વોટ ડીડ ધ શોપકીપર આસ્ક ધ વુમન શોપકીપરે શું પૂછ્યું તો ધ શોપકીપર આસ્ક્ડ ધ વુમન વોટ કેન આઈ డు ફોર યુ મેડમ સિમ્પલ ત્યારબાદ રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન મતલબ જે વાંચીત છે ડાયલોગ છે એ વાંચવાના છે અને એની ઉપરથી આપણે જવાબ આપવાના છે તો ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈશું હાઉ ડઝ ધ પેશન્ટ લુક પેશન્ટ કેવો દેખાતો હતો તો શું છે યુ લુક ક્વાઇટ વરિડ છે વેલ બટ મચ વરિડ તો જવાબ એ આવશે ક્વાઇટ વેલ બટ મચ વરિડ વોટ ઇઝ ધ પેશન્ટ્સ પ્રોબ્લમ પેશન્ટનો પ્રોબ્લમ શું હતું તો એનું પ્રોબ્લમ શું હતું તો જો અહીંયા વોટ મી ધ પ્રોબ્લેમ તો પેશન્ટ જવાબ આપે છે આઈ કેન વોક સ્ટેડિલી સમટાઈમ્સ આઈ ફીલ વીક તો આવશે ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ હી સમટાઈમ્સ ફીલ વીક ઓલ ધો હી કેન વોક સ્ટેડિલી એ સ્ટેડિલી ચાલી તો શકે છે બરાબર સરખી રીતે પણ એને અંદરથી નિર્બળતા મતલબ એમ વીક લાગે છે બરાબર વોટ એડવાઇસ ડઝ ધ ડૉક્ટર ગીવ ટુ ધ પેશન્ટ પેશન્ટને શું એડવાઈઝ આપી શું સલાહ આપી તો સ્પેશિયલ ડાયટ યુ શુડ ટેક સ્પેશિયલ ડાયટ કઈ ફ્રૂટ લેવા જોઈએ અથવા ફ્રૂટ જ્યુસ લે રોજ રોજ ખાવું જોઈએ પીવું જોઈએ તો એ આખી એડવાઇસ અહીં લખી છે ધ ડોક્ટર એડવાઇઝસ ધ પેશન્ટ ટુ ટેક અ સ્પેશિયલ ડાયટ આઈધર ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ ডেইলি ટુ બીકમ હેલ્ધી અગેન ધ ડોક્ટર ઓલસો મેન્શનસ ધેટ પેશન્ટ શુડ સ્ટાર્ટ ધીસ ડાયટ ફ્રોમ ટુડે બય આજ થી ચાલુ કરવો જોઈએ સેક્શન સી ટર્ન ધ કન્વર્ઝેશન ઇન ધ ઇન્ડાયરેક્ટ સ્પીચ જો આનો છે ને એસાઈનમેન્ટનો મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે બહુ બધા અલગ અલગ છે ઇન્ડાયરેક્ટ સ્પીચના બરાબર ક્વેશ્ચન્સ તો એ ડિસ્ક્રિપ્શનમાં છે ને જો છે આપેલું જોઈ લેજો એકવાર હં ત્યારબાદ જો અહીંયા જેનિલ અને આર્યા વચ્ચેની વાતચીત થાય છે આઈ એમ સર્ફિંગ અ સાઇટ ફોર માય બાયોલોજી પ્રોજેક્ટ આર્યા કહે છે ડૂ યુ નીડ માય હેલ્પ અને જેનેલ કહે છે યસ ઇફ યુ કેન સ્પેર સમ ટાઈમ ટુ મી તો જેનલ સેડ ધેટ હી વોઝ સર્વિંગ અ સાઇટ ફોર હીઝ બાયોલોજી પ્રોજેક્ટ હવે જો અહીંયા છે ને આ સેડ જે રિપોર્ટિંગ જો એમ તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ બહુ મોટો ટૉપિક છે બરાબર તો આ જે સેડ છે રિપોર્ટિંગ વર્ગ ધેટ છે એ સંયોજક છે હી વોઝ હવે આઈ છે એ કોના કોની રીતે બદલાશે જેનલની રીતે બદલાશે અને યુ હોય હર હોય મતલબ સામેવાળા માટે આર એને ધ્યાનમાં લઈને મતલબ જે સાંભળનાર છે એને ધ્યાનમાં લઈને બદલાશે બરાબર આ બધા નિયમો છે એના આધારે અહીંયા આન્સર લખ્યો છે બરાબર સાંધથી જોઈ લેજો કારણ કે ડિટેલમાં કેવું છે આમાં ઇટ ઇઝ ટાઈમ ટેકિંગ ઓકે ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટ એસ સોન અહીંયા જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ચેન્જ કરવાની છે ટેક્સ્ટ તો રિન્કલ વર્ક્સ ઇન ધ ઇન ધીસ ફેક્ટરી અહીંયા વર્ક્સ છે અહીંયા અહીંયા શું આવી ગયું વર્કડ મતલબ સાદો વર્તમાન કાળ છે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે શું આવશે જોઈએ તો અહીંયા ચેન્જ કરે વર્કડ સી વોસ સી વોસ ઓલવેઝ બિઝી વિથ હર વર્ક સી હેડ હેઝનું શું થઈ જશે હેડ ટુ ગેટ અપ અલી સી ડીડન્ટ ડીડન્ટ વેસ્ટ ઇવન અ સિંગલ મિનિટ ઇન અ સિલી મેટર્સ પતી ગયું ત્યારબાદ નેક્સ્ટ કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટસ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ જે લીટી કરેલી જે છે એ ચેન્જ કરવાનું છે અને સુધારીને ફરી લખવાનું છે તો આફ્ટર આફ્ટરની જગ્યાએ આવશે અગો બાય બાયની જગ્યાએ શું આવશે જો ઇમ્પ્રેસડ બાય બાય એટલે ખરીદું પણ અહીંયા ખરેખર શું આવશે બી વાય બાય બરાબર એનો આન્સર એ આવશે હવે જો એઝ અ રિઝલ્ટ ઓફ હિમની 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 જગ્યાએ હિઝ હિઝ એફર્ટ અને રાઇટલી કોલ્ડ અ ફાધર ઓફ ની ફાધર ઓફ મોડર્ન ઓલિમ્પિક્સ ત્યારબાદ સેક્શન ડી જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કન્જેક્શન યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને તમારે વાક્ય જોડવાનું છે સો ઓર બિકોઝ ત્રણ આપેલા છે તો શ્રીદેવી ગોટ ધ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ સી ગેવ મેની સુપરહિટ મૂવી પછી બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો કેમ મળ્યો કારણ કે મતલબ કારણ જ આવશે ને બીકોઝ સી ગેવ મેની સુપરહિટ મૂવીઝ એટલે બિકોસથી જોડાશે બરાબર કારણ કે આ પાછળ જે આવ્યું છે કારણ આવ્યું છે એનું યુ આર નોટ મેડ યુ આર નોટ ફુલિસ તો મેડ પણ નથી અને ફુલિસ પણ નથી એટલે શું આવશે નાયધર નોર યુ આર નોટ મેડ નાયધર આર યુ આર ફુલી આર યુ ફુલિસ બરાબર નદી તમે ફૂલિસ નથી મેડ પણ નથી બરાબર ઓકે તો આમાં એક્ચુલી આ વાક્ય છે ને અહીંયા નોર આવશે અહીંયા નાયધર ફુલિસ ઓકે યુ આર યુઆર જો આવી તો વાક્ય બનશે એકચ્યુલી અહીંયા થોડી મિસ્ટેક કરી ટાઈપિંગમાં જે મારા ભાઈ વેટ મિનિટ હા યુ આર ુ આર નાઇધર મેડ નોર ફુલીસ બરાબર આવી રીતે બનશે વાક્યો હં ત્યારબાદ અહીંયા પ્રોપર ફંક્શનથી જોડવાના છે માય યંગ સિસ્ટર હેઝ કરલી હેર એન્ડ ચબી ચીક્સ ધો સી યંગ સી કેન ડ્રાઈવ કાર હવે ત્રણ ઓપ્શન છે તો જુઓ પહેલાં તો આ કોઈ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે એટલે આવશે ડિસ્ક્રાઈબિંગ પર્સન એટલે અઠ્યાવીસોમાં આવશે બી અને ઓગણત્રીસમાં વિરોધાભાસ છે બે વાક્યમાં તો શું છે સ્વિંગ કોન્ટ્રાસ્ટ ઓકે ત્યારબાદ નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ રિપોર્ટિંગ ઇવેન્ટ છે બરાબર એટલે ભૂતકાળની કોઈ ઘટના ડાયરેક્ટ એન્ડ વાળું વાક્ય આવી શકે તો વિનાયક ટોલ્ડ અસ અબાઉટ ધ ઇવેન્ટ હી હેડ અટેન્ડેડ એણે જે ઇવેન્ટ અટેન્ડ કરી હતી એના વિશે કહ્યું તેનાલી સ્પીક્સ સ્વઈંગ અલ્ટરનેટિવ છે આ અથવા તો તેનાલી તેનાલિસ્પિક્સ स्पीक्स अबाउट अबाउट ट्री ट्री विषे मतलब गमे तो लखी चाहिए आप ताजमहल और और लाल किला बराबर तो आप चोइस बताड़िए बराबर ये तो तब गमे ते लखी लाल किला लाल किलो तो शू तेनाली का तो ताजमहल बोल बोलते अथवा लाल किला विषे बोलते पाँच जे फाइंड एंड राइड द प्रोपर क्वेश्चन टू गेट अंडरलाइन पार्ट है आंसर आज answer ई डी करे भाग है ये आंसर बने ये रीते क्वेश्चन पसंद करवाना तो है तो रोहित हैज कोड थ्री डबल सेंचुरीज इन वन डे क्रिकेट तो थ्री है तो हाउ मेनी आ जवाब रूपाल ड्रिंक्स कॉफी फॉर मोर एनर्जी एक्चुअली अँस ली डी फॉर मोर एनर्जी लीडी गई गई तो वाई डूपाल ड्रिंक कॉफी आ कारण है बराबर फॉर मोर एनर्जी तो एम ए आयडस रूपाल ड्रिंक કોફી જો રૂપાલ નીચે લીટી હોય તો હુથી બને બરાબર તમે સમજો અલગ અલગ છે પછી ધારો કે કોફી નીચે લીટી હોય જો આમાં આ બધાના ઓપ્શન ક્યારે આવે જેમ કે આની નીચે લીટી હોય આની નીચે તો આનાથી બને કોફી નીચે લીટી હોય તો વોટ ડઝ રૂપાલ ડ્રિંક અને રૂપાલ નીચે લીટી હોય તો હૂ ડ્રિંક્સ કોફી ફોર મોર એનર્જી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ પ્રોપર એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ મતલબ આમાંથી યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે જો અહીંયા મંત્રા અને યાત્રી એકચ્યુઅલી મંત્રા અને યાત્રી બોલે છે વાતચીત કરે છે યાત્રી કહે છે આઈ રીડ થ્રી પેજીસ એવરી તો મતલબ કંઈક પૂછ્યું હશે શું વાંચો છો કેટલા પેજ વાંચો છો તેઓ આમાં શું છે હાઉ મેની પેજીસ ડૂ યુ રીડ ડેલી એટલે આનો જવાબ અહીંયા આવશે માય હેન્ડ રાઇટિંગ ઇઝ ગુડ ગારગી એવું કહે છે તો સાના શું કહે છે કે ભાઈ માઇન્ડ ઇઝ બેટર દેન યોર્સ અથવા હીઝ ઇઝ એઝ ગુડ એઝ રાસ તો શું આવશે એનો જવાબ માઇન્ડ ઇઝ સાના શું કહે છે ભાઈ મારા તારા કરતાં પણ સારા છે હેન્ડ રાઇટિંગ ત્યારબાદ સેક્શન ઇ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ્સ અ સોલ્જર ઉપર છે આનો યુઝ કરવાનો છે પચાસ શબ્દોમાં નિબંધ છે મેં અહીંયા લખ્યો છે એક બરાબર ઓકે તમે વાંચી શકો છો શાંતિથી વિડીયો પોસ્ટ કરીને ત્યારબાદ માય પેટ ઉપર તમે અથવા લખી શકો છો ત્યારબાદ ઇમેલ રાઇટ એન્ડ ઇમેલ અબાઉટ યસ્ટરડે સ્કૂલ સ્કેડ્યુલ ટુ યોર ફાધર ભાઈ ગઈકાલનું જે શેડ્યુલ છે સ્કૂલનું એના વિશે પપ્પાને કહેવાનું છે બરાબર ઇમેલ એડ્રેસ આપેલું છે તો ટુનું આપેલું છે ફોમમાં તમારે જાતે બનાવવું પડશે સબ્જેક્ટ યસ્ટરડેઝ સ્કૂલ સ્કેડ્યુલ ડીયર ડેડ યસ્ટરડે આઈ હેડ મેથ્સ સાયન્સ એન્ડ ઇંગ્લિશ ક્લાસીસ ઇન ધ મોર્નિંગ કે ભાઈ ગઈકાલે ગણિત વિજ્ઞાન અંગ્રેજીના ક્લાસ હતા સવારે પછી ઇતિહાસ જીઓગ્રાફી ભૂગોળ અને ફિઝિકલ એજ્યુકેશનના ક્લાસ હતા પછી મારે ટેસ્ટ પણ હતો વિજ્ઞાનમાં એન્ડ આઈ એમ પ્રિપેરિંગ ફોર ધ અપકમિંગ એક્ઝામ અપકમિંગ એક્ઝામ માટે હું તૈયારી પણ કરી રહ્યો છું કરી રહી છું આઈ હોપ યુ આર ડુઇંગ વેલ લવ યોર ચાઇલ્ડ આની જગ્યાએ તમે રિગાર્ડ્સ પણ યુઝ કરી શકો બરાબર રિગાર્ડ્સ પછી જે નામ છે અહીંયા ઓકે તમારું નામ લખી શકો બરાબર અથવા યોર ચાઇલ્ડ યોર સન કંઈ પણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ હતું પેપર સોલ્યુશન આઈ એમ શ્યોર આ તમને બહુ જ ઉપયોગી રહેશે બીજા જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ